આ સિસ્ટમમાં સ્ક્રીન પરના ચિત્રો કે ગ્રાફિક્સ પર માઉસ વડે ક્લિક કરીને કોમ્પ્યુટરને સૂચનાઓ આપવાની હોય છે એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની અંદર છે આપણને આઇકન આપી જ હોય આપણે જે પ્રોગ્રામ શરૂ કરવો હોય એ આઇકન પર જઈને આપણે ખાલી માઉસની મદદથી ક્લિક જ કરવાનું છે આથી જીયુઆઈમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી આમાં આઇકન આપેલા જ છે એટલે આપણે કમાન્ડ યાદ રાખવાની જરૂર નથી આઇકન એટલે કે ચિત્રથી આપણે કોઈ પણ વસ્તુ સહેલાઈ હતી આસાનીથી યાદ રાખી શકીએ છીએ એટલે આઇકન્સ આપણને ખૂબ મદદરૂપ કરે છે જેથી આપણે કમાન્ડ યાદ નથી રાખવા પડતા કોઈ પણ કામ કરવા માટે તમારે પસંદગીના ટૂલ્સ કે કમાન્ડ અથવા તેના સંબંધિત બટન કે સ્ક્રીન પરના આઇકન પર માત્ર ક્લિક કરવાનું રહે છે એટલે તમારે કોઈપણ પ્રોગ્રામ કીધું તેમ શરૂ કરવો હોય તો તમારે કોઈ ટૂલ્સ કમાન્ડ કંઈ પણ નથી યાદ રાખવાનું ફક્તને ફક્ત આઇકન જોઈને તમને ખબર પડી જાય અને વાંચતા તો આપણે જ આપણને નીચે એટલે આઇકન જોઈને તમને ખબર પડી જાય કે આ પ્રોગ્રામ છે અને મારે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવો છે તો આપણે એના પર ફક્તને ફક્ત ક્લિક જ કરવાનું છે વિન્ડોઝ ઓપરેટિંગ એ ખૂબ જ પ્રચલિત ગ્રાફિક યુઝ ઇન્ટરફેસ છે હવે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ એટલે આટલી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ જે છે એ ખૂબ જ જાણીતી ગ્રાફિક્સ યુઝ એટલે એની અંદર બધા જ પ્રોગ્રામ આપણે માઉસની મદદથી જ ખોલવા શરૂ કરવાના છે એટલા માટે એ ખૂબ જ પ્રચલિત છે પછી છે ડેસ્કટોપ ડેસ્કટોપ વિશે તો તમે આગળના ધોરણમાં ભણી જ ગયા છો ડેસ્કટોપ એટલે શું તો કે વિન્ડો વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને શું કહેવામાં આવે છે ડેસ્કટોપ કહેવામાં આવે છે જેવું તમે કોમ્પ્યુટર પર ચાલુ કરો છો એટલે એની સાથે થોડી જ વારમાં એ બૂટ થઈને રૂમ કાર્ય શરૂ કરવા માટે સીપીયુની સૂચના આપે છે તે પ્રયાને શું કહેવામાં આવે છે બૂટિંગ કહેવામાં આવે છે એટલે કે કોમ્પ્યુટર મેં સ્ટાર્ટ કરો સીપીયુની મદદથી તો એને થોડી અમુક સેકન્ડનો એ ટાઈમ લે છે સિસ્ટમને ચાલુ કરવા માટે આને શું કહેવામાં આવે છે આ કમ્પ્યુટર સ્ટાર્ટ કરોને શરૂ થાય ત્યાં સુધીમાં જે વચ્ચેની પ્રક્રિયા થાય એને શું કહેવામાં આવે છે બુટિંગ કહેવામાં આવે છે તમે વિન્ડોના મુખ્ય સ્ક્રીન જોશો અને શું કહેવામાં આવે છે ડેસ્કટોપ મેં કીધું કે વિન્ડોના મુખ્ય સ્ક્રીનને શું કહેવામાં આવે છે ડેસ્કટોપ અહીં ઉપર આ બધા અલગ અલગ આઇકન્સ અને નામ નીચેના આઈપા છે તો આપણે સૌથી પહેલાં જોઈએ આઇકન્સ ડેસ્કટોપ પરના નાના ચિત્રોને આઈકન્સ કહે છે કે ડેસ્કટોપ પર જ્યાં નાના નાના ચિત્રો દેખાય ને બધાને શું કહેવામાં આવે છે આઈકન દરેક આઈકનને અલગ અલગ પ્રોગ્રામ હોય છે એટલે કે અલગ અલગ કોમ્પ્યુટરના ડેસ્કટોપ પર અલગ અલગ આઈકનના સમૂહ હોઈ શકે છે એટલે એવું સેમ નથી કે આપણા આઈકનમાં આપણા ડેસ્કટોપ પર જે આઈકન છે એ જ આપણા બાજુવાળાના ડેસ્કટોપ પર સેમ ટુ સેમ પહેલો માય કોમ્પ્યુટર તો માય કોમ્પ્યુટર એવું નથી હોતું બીજો રિસાયકલ બિન તો રિસાયકલ બિન આપણા આપેલો માય કોમ્પ્યુટર હોય બીજો માય કોમ્પ્યુટર કે ત્રીજો માય કોમ્પ્યુટર એટલે દરેકે દરેક કોમ્પ્યુટર પર અલગ અલગ આઇકન્સ હોઈ શકે છે વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામ માટે એક આઇકન હોય છે આઇકન નીચે પ્રોગ્રામનું નામ લખેલું હોય છે જો મેં જણાવ્યું તેમ કે આ દરેક આઈકન છે હવે આઈકન છે એ આઈકનને અહીંયા જો રિસાયકલ બિન કચરાની પેટી જો જોઈએ અને લખ્યું છે રિસાયકલ બિન એ જ રીતે દરેકે દરેક આઈકનના અલગ અલગ ચિત્ર છે અને એની નીચેનું નામ આપેલું હોય છે પછી છે ટાસ્ક બાર એ પણ તમે આગળના ધોરણમાં શીખી જ ગયા છો તમે એઇથ સ્ટેન્ડર્ડમાં આવી ગયા તો જ્યાં ડેસ્કટોપ પર તમને આ નીચેની જે પટ્ટી દેખાય છે ને એ પટ્ટીને શું કહેવામાં આવે છે આડી પટ્ટીને ટાસ્ક બાર કહે છે જો ડેસ્કટોપના નીચેના ભાગમાં દેખાતી આડી પટ્ટીને ટાસ્ક બાર કહે છે ટાસ્ક બારની ડાબી બટન ડાબી બાજુએ સ્ટાર્ટ બટન હોય છે અને જમણી બાજુએ નોટિફિકેશન એરિયાની અંદર તમને ટાઈમ સમય ડેટ એ બધું દર્શાવેલું હોય છે ટાસ્ક બારની ડાબી બાજુએ સ્ટાર્ટ બટન આવેલું છે વિન્ડોઝમાં મોટાભાગના પ્રોગ્રામ સ્ટાર્ટ બટન પર ક્લિક કરીને શરૂ કરી શકાય છે હવે તમે કોઈપણ પ્રોગ્રામ શરૂ કરવો હોય છે વર્ડ વર્ડપેડ નોટપેડ પેન કેલ્ક્યુલેટર એ બધા પ્રોગ્રામ તમે સ્ટાર્ટ મેન્યુની સ્ટાર્ટ બટનની એટલે કે સ્ટાર્ટ મેન્યુની અંદર તમે જોઈ શકો છો જેવા તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો કે તમને વિન્ડોઝમાં વિવિધ પ્રોગ્રામ ધરાવતો એક પોપ અપ મેનુ જોવા મળશે આ મેન્યુને શું કહેવામાં આવે છે સ્ટાર્ટ મેનુ જેવા તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો એટલે એક મેનુ ઉપર ખુલે છે એ મેનુને શું કહેવામાં આવે છે સ્ટાર્ટ મેનુ અને એ સ્ટાર્ટ મેનુ પર બધા અલગ અલગ પ્રોગ્રામ આપણને આપેલા હોય છે પછી છે ટાસ્ક બારની જમણી બાજુએ નોટિફિકેશન એરિયા હોય છે મેં આગળ તમને ચિત્રમાં બતાવી દીધું કે એ નોટિફિકેશન એરિયાની અંદર હું બતાવ તમને તારીખ સમય તમારા કોમ્પ્યુટરની બેટરી આપણા કોમ્પ્યુટરમાં તો નથી બટ આપણે લેપટોપ જો વાપર યુઝ કરતા હોય તો લેપટોપની અંદર તમને સાઈડ પર એ બેટરી બતાવે છે જેમ મોબાઈલમાં ચાર્જિંગ બતાવે ને આપણા મોબાઈલનું બે કેટલું બેટરી ચાર્જિંગ છે તેજ જ અને અવાજનું સ્તર દર્શાવે છે પછી તમે વાઇફાઈ ઇન્ટરનેટની સુવિધા એ બધું તમને ત્યાં દર્શાવે છે કઈ બાજુ તો કે ટાસ્ક બહારની જમણી બાજુએ પછી વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ હવે આપણને ખબર છે કે વિન્ડોઝ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે એટલે એની અંદર આપણે વધ બંને એટલા વધુને વધુ માઉસનો જ ઉપયોગ કરીએ છીએ માઉસ વગેરે એમાં કાર્ય શક્ય નથી તો એમાં વિન્ડોઝની અંદર માઉસનો ઉપયોગ કઈ રીતે કરવાનો તે હવે આપણે નીચે જોઈએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં માઉસ બહુ મહત્ત્વનું સાધન છે મેનુ ટૂલ કે કમાન્ડ આઇકન કે બટન પ્રોગ્રામ ફાઇલ ફોલ્ડર વગેરે પસંદ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે મેં તમને કીધું એમ કે વિન્ડોઝની અંદર મોટે ભાગેના બધા કામો છે એ માઉસ વગર પોસિબલ જ નથી એના માટે આપણે માઉસનો કમ્પલસરી ઉપયોગ કરવો તમારે કોઈ પ્રોગ્રામ શરૂ કરવો છે તો એને સિલેક્ટ સિલેક્ટ કરવા માટે એને શરૂ કરવા માટે પણ તમે માઉસની મદદથી એના પર ક્લિક કરી શકો છો અને ક્લિક કરીને તમે પ્રોગ્રામને શરૂ કરી શકો છો હવે તમને બધાને ખબર જ છે કે માઉસ એ પ્લાસ્ટિકનું એક નાનકડું સાધન છે એના ઉપર બે કે ત્રણ બટન આવેલા છે અને માઉસના ડાબા બટન આપણે વારે વારે ઉપયોગ કરીએ છીએ મેન્યૂને પસંદ કરવા માટે કોઈ ચોક્કસ સ્થળનો નિર્દેશ કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ માઉસનો ઉપયોગ કરીએ છીએ સ્ક્રીન પર શોર્ટકટ મેન્યુ જોવા માટે જમણા માઉસ બટનનો ઉપયોગ થાય છે જેમ તમે સ્ક્રીન પર જમણું માઉસ બટન કીધો તો રિફ્રેશ અને એવા ઘણા બધા તમને શોર્ટકટ મેન્યૂ દર્શાવે છે હવે તમને ખબર છે કે માઉસને માઉસ પેડ પર રાખવામાં ને સરકાવવામાં આવે છે જેમ તમે માઉસ પેડ પર માઉસને ફેરવશો તેવી જ તે જ રીતે ઉપર જે એક એરો હશે ને તે તમને જેમ તમે માઉસ માઉસ પેડ પર ફેરવો તેમ એ એરો તમને ડેસ્કટોપની ઉપર ફરતો દેખાશે તો એ એરોને શું કહેવામાં આવે છે માઉસ પોઈન્ટર જ્યારે તમે માઉસના બટન દબાવો ત્યારે ક્લિક જો અવાજ તમને સંભળાય છે આથી માઉસના બટનને દબાવવાની ક્રિયા દબાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ક્લિકિંગ આ બધું તમે ધોરણ ચાર પાંચમાં શીખી જ ગયા છો કે ક્લિક ડબલ ક્લિક લેફ્ટ ક્લિક રાઇટ ક્લિક પોઇન્ટિંગ ડ્રેગિંગ વગેરે વગેરે હવે એમાં સૌથી પહેલાં જોઈએ છે પોઇન્ટિંગ કોઈ પણ આઈકન કે ટૂલ પર માઉસ પોઈન્ટરને મૂકવું એને શું કહેવામાં આવે છે પોઇન્ટિંગ એ ખાલી બતાવે જ છે કે તમે આ પ્રોગ્રામની ઉપર અત્યારે છો કે તમે ડેસ્કટોપ પર આ જગ્યા પર છો પોઇન્ટિંગ એટલે ચીંધવું કોઈ નિશાન આપણે તા તાકીએ ને એને શું કહેવામાં આવે છે પોઈન્ટિંગ પછી છે ક્લિક માઉસના બટનને દબાવીને છોડી દેવું એકવાર બટનને દબાવીને છોડી દે શું કહેવામાં આવે છે ક્લિક અથવા ક્લિકિંગ પછી છે લેફ્ટ ક્લિક લેફ્ટ ક્લિક ક્લિકિંગ બંને સેમ જ છે માઉસનું ડાબુ બટન દબાવીને લેફ્ટ ક્લિકમાં શું તો માઉસનું ડાબુ બટન દબાવીને છોડી દેવાની ક્રિયાને લેફ્ટ ક્લિક સામાન્ય રીતે ક્લિક એટલે લેફ્ટ ક્લિક કારણ કે આપણે માઉસનું ડાબુ બટન જ વધારે વધારે ઉપયોગમાં લઈએ છીએ પછી છે રાઇટ ક્લિક માઉસના જમણા બટનને ઝડપથી બે વાર દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે રાઈટ ક્લિક પછી છે ડબલ ક્લિક માઉસના બટનને ઝડપથી બે વાર દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ડ્રેગિંગ એ સોરી ડબલ ક્લિક પછી છે ડ્રેગ અથવા ડ્રેગિંગ તો માઉસના બટનને દબાવેલું જ રાખીને માઉસને માઉસ પેડ પર સરકાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ડ્રેગિંગ ડેસ્કટોપ પર રિસાયકલ બિન આઇકન પર માઉસ પોઈન્ટરને લઈ જાઓ જ્યારે તમે માઉસ પોઈન્ટરને આઈકન પર મૂકશો ત્યારે આઈકન તેનું નામ હાઇલાઇટ થશે આનો અર્થ એ છે કે આઈકન સિલેક્ટ થયું જેવા તમે રિસાઈકલ બિન ડેકના આઈકન પર તમે તમારું માઉસનું પોઈન્ટર લઈ જઈને મૂકો છો ને તો એનું નામ અને જે આઈકન છે એ હાઇલાઇટ થઈ જશે એનો મતલબ એવો થાય કે તમે એ આઈકન એ પ્રોગ્રામ તમે સિલેક્ટ કર્યો છે જો સિલેક્શન પહેલાં એ આ રીતનું હોય ને પછી સિલેક્ટ કરીએ ને તો એની ફરતે આ રીતે ચોરસ એક બોક્સ બની જાય છે અને એ હાઈલાઇટ થઈ જાય છે એનો મતલબ એવો છે કે આપણે એ પ્રોગ્રામ સિલેક્ટ કર્યો છે

હવે આ રાઇટ ક્લિક કર્યા પછી તમને આ રીતના કોઈ ઓપ્શન બતાવશે કે એને ઓપન કરવું છે કે પછી રિસાયકલ બિન પૂરેપૂરું ખાલી કરવું છે કે એની કોઈ શોર્ટકટ કી કનાવી છે કે એને તમારે કોઈ બીજું નામ આપવું છે અથવા પ્રોપર્ટીઝ પ્રોપર્ટીસની અંદર શું આવે છે તો કે એની અંદર કેટલા ફાઇલ ફોલ્ડર અને એની અંદર કેટલા ડેટા આપણે સ્ટોર કર્યા છે એ દર્શાવે છે ડેસ્કટોપ પર કોઈ જગ્યાએ ક્લિક કરો શોર્ટકટ મેનુ જતું રહેશે પછી તમે રાઇટ ક્લિક કર્યું પછી ડેસ્કટોપ પર તમારો માઉસ પણ ગમે તે લાઈન તમે ક્લિક કરો ને તો તમારા જે મેનુ એ જ જશે ને એને હાઈ પરનો પરનું પણ જતું રહેશે એટલે આઇકન પરનું હાઇલાઇટ પણ જતું રહેનો એનો અર્થ કે તમે એને સિલેક્ટ હવે આ આઈકનને તમે સિલેક્ટ નથી કર્યું પહેલાં કરેલું હતું હવે નથી કર્યું પછી છે સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ બટન પર ક્લિક કરો એટલે સ્ટાર્ટ મેનુ ખુલે અને સ્ટાર્ટ મેનુ પર તમારે સર્ટ ડાઉન બટન પર ક્લિક કરો તો તમારું પ્રોગ્રામ કોમ્પ્યુટર અથવા તમારો વિન્ડોઝ જે છે એ તમે સરળતાથી બંધ કરી શકો છો પછી છે સ્ટાર્ટ મેનુ ખોલવા હવે સ્ટાર્ટ મેનુ ખોલવા માટે તમે એને ત્રણ રીતે ખોલી શકો છો ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે એનાથી પણ ખોલી શકો છો વિન્ડોઝ પર સોરી કીબોર્ડ પર વિન્ડોઝનો લોગો છે એના પર પણ તમે ક્લિક કરી શકો એટલે આ રીતનું સ્ટાર્ટ આ રીતનું કોઈક આઇકન છે ને કીબોર્ડની ઉપર સ્પેસ બારની ડાબી બાજુ તમને દર્શાવેલું હોય છે અને કીબોર્ડ પર તમે કંટ્રોલ પ્લસ એસ્કેપ એટલે કંટ્રોલ અને એસ્કેપસી સાથે દબાવોને તો પણ તમે સ્ટાર્ટ મેન ઓપન કરી શકો છો વિન્ડોઝમાં કામ કરવા માટે તમને જેની જરૂર પડે છે તે બધું જ સ્ટાર્ટ મેનુ ધરાવે છે અહીં આપેલા સ્ટાર્ટ મેનુ કરતાં તમારા કમ્પ્યુટરના સેટઅપ પ્રમાણે તે જરી અલગ પણ દેખાઈ શકે છે એટલે કે જેટલા પણ પ્રોગ્રામ કમ્પ્યુટરની વિન્ડોઝની અંદર આપણે ઉપયોગમાં લઈએ છીએ એ બધા જ પ્રોગ્રામ સ્ટાર્ટ મેનુ ધરાવે છે અને બધા એવું નથી કે આગળ પણ મેં કીધું એમ કે આપણા કોમ્પ્યુટરમાં જે છે એ જ બાજુના કોમ્પ્યુટરમાં સેમ હોય બંનેના કોમ્પ્યુટર પ્રમાણે બંનેના સેટઅપ અલગ અલગ હોઈ શકે છે સ્ટાર્ટ મેન્યુના બે વિભાગ છે જો તમે સ્ટાર્ટ મેન્યુના બે વિભાગ જોઈ શકો છો એક ડાબું પેન અને એક જમણું પેન એટલે ડાબો ભાગ અને એક જમણો ભાગ હવે ડાબા પેનની અંદર શું બતાવ્યું છે તો કે લેફ્ટ પેનની અંદર મોટા મોટો ડાબો વિભાગ વારંવાર વપરાય છે જે તાજેતરમાં વપરાયેલ પ્રોગ્રામ દર્શાવે છે જે આપણે તાજેતરમાં જે વારે વારે પ્રોગ્રામ યુઝ કરતા હોય ને એ પ્રોગ્રામ આપણે ડાબા પેનની અંદર બતાવે છે વિન્ડોઝના બધા જ પ્રોગ્રામો ધરાવતું સબ મેનુ જોવા માટે ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો અહીંયા જોવા નીચે ઓલ પ્રોગ્રામ્સ આપ્યું છે ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો ને એટલે એ તમને વિન્ડોઝના બધા એટલે બધા જ પ્રોગ્રામ દર્શાવશે તમને એસેસરીઝ વર્ડ વર્ડપેડ એક્સેલ પાવર પોઈન્ટ એ બધા જ પ્રોગ્રામ ડાબા વિભાગમાં નીચે સર્ચ બોક્સ આવેલું છે તેમાં સર્ચ માટેના શબ્દો ટાઈપ કરીને તમારે કોમ્પ્યુટરની ફાઇલ તથા પ્રોગ્રામ શોધી શકો છો આવા જે સર્ચ છે એ સર્ચ પેનલની અંદર તમે જે પ્રોગ્રામ તમારે સર્ચ કરો શોધવો એ તમે નામ લખી દો અને સર્ચ પર ક્લિક કરો એટલે તમે તમારા ફાઇલ કે પ્રોગ્રામને સરળતાથી શોધી શકો છો પછી છે જમણો પેન તમે વારંવાર ઉપયોગ કરો છો તેવા વિન્ડોઝના ભાગની લિંક સ્ટાર્ટ મેન્યુનો જમણો વિભાગ ધરાવે છે એટલે કે જે વારે વારે આપણે ઉપયોગમાં લેતા હોય એ બધી લિંક આપણે જમણા પેનની અંદર જોવા મળે છે એની અંદર પહેલું છે પર્સનલ ફોલ્ડર પર્સનલ ફોલ્ડરની અંદર તમે તમારા જે ડોક્યુમેન્ટ છે મ્યુઝિક ફાઇલ છે પિક્ચર ફાઇલ છે વિડીયો ફાઇલ છે એ જો તમે બધું ડાઉનલોડ કરો છો કે અથવા તમારા કોમ્પ્યુટર જે સ્ટોર છે ડોક્યુમેન્ટ્સ મ્યુઝિક એ બધાની અંદર આવે છે પછી છે ડૉક એની અંદર ડોક્યુમેન્ટ્સમાં ડોક્યુમેન્ટ્સમાં જો ડોક્યુમેન્ટ ખોલો ત્યારે તમે ટેક્સ ફાઇલ સ્પ્રેડશીટ પ્રેઝન્ટેશન એટલે જેટલા પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ હોય ને એ બધી તમારી ડોક્યુમેન્ટ ફાઇલ્સ છે એ ડોક્યુમેન્ટની અંદર તમને જોવા મળે છે પિક્ચર્સ ફોલ્ડર ખોલો તો પિક્ચર ફોલ્ડરની અંદર તમે બધા પિક્ચર્સ ગ્રાફિક્સ એ બધું તમે એની અંદર જોઈ શકો છો મ્યુઝિકની અંદર તમે કોઈ ઓડિયો ક્લિપ છે મ્યુઝિક છે એ તમે એની અંદર સાંભળી શકો છો ગેમ્સ ગેમ્સની અંદર તમે વિવિધ પ્રકારની એટલે જેટલી પણ આપણા કોમ્પ્યુટરની અંદર ગેમ્સ સ્ટોર છે બધી ગેમ્સ આપણે રમી શકીએ છીએ પછી છે કોમ્પ્યુટર તે કોમ્પ્યુટર વિન્ડો ખોલીએ છે જ્યાં તમે તમારા કોમ્પ્યુટર સાથે જોડાયેલા હાર્ડવેર જો હાર્ડવેર્સને જોઈ શકો છો એટલે આપણા કોમ્પ્યુટરની અંદર જે ડિસ્ક ડ્રાઈવ છે કેમેરા છે પ્રિન્ટર છે સ્કેનર છે એ બધું આપણને દર્શાવે છે કંટ્રોલ પેનલ જ્યાં તમે તમારા કોમ્પ્યુટરને સમજવા માટે અનુકૂળ એવા ફેરફાર ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરી શકો છો કંટ્રોલ પેનલની અંદર જઈને તમારે કોઈ એપ્લિકેશન સ્ટો ઇન્સ્ટોલ કરવી હોય અનઇન્સ્ટોલ કરવી હોય તો તમે એને કરી શકો છો પછી છે ડિવાઇસીસ એન્ડ પ્રિન્ટર્સ આ વિન્ડોઝમાં તમે તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા પ્રિન્ટર માઉસ અને અન્ય ડિવાઇસની માહિતી જોઈ શકો છો એટલે કે આપણા કોમ્પ્યુટરની સાથે અટેચ થયેલા આપણો આપણા જે ભાગો છે એના કીબ માઉસ છે પ્રિન્ટર છે અને કીબોર્ડ એ બધાની આપણે એની અંદર ડિટેલ્સ જોઈ શકીએ છીએ પછી છે ડિફોલ્ટ પ્રોગ્રામ આ વિન્ડોઝમાં તમે પ્રોગ્રામ પસંદ કરી શકો છો જેમ વેબ બ્રાઉઝર જેવી એક્ટિવિટીઝ માટેની વિન્ડો એટલે કે આની અંદર વેબ બ્રાઉઝર જે રીતની તમે એક્ટિવિટી કરો છો એ રીતની તમે બધા વિન્ડોઝના પ્રોગ્રામ એની અંદર સિલેક્ટ કરો છો અને હેલ્પ અને સપોર્ટ તો એ આપણને કોઈક હેલ્પ જોઈતી હોય તો એના માટે એ છે જમણા પેની નીચે સટડાઉન બટન હોય છે કમ્પ્યુટર બંધ કરવા માટે સટડાઉન પર ક્લિક કરો એટલે કે જમણા પેન પર જે છે તે કમ્પ્યુટર બંધ કરવા માટે સટડાઉન બટન છે તમારે કોમ્પ્યુટર બંધ કરવું હોય તો સટડાઉન બટનમાં ક્લિક કરતાં તમારો કોમ્પ્યુટર બંધ થશે થેન્ક યુ